ગુડ મોર્નિંગ બાળકો. બાળકો, ચાલો આપણે હવે ચિત્રમાં આગળ વધીએ. પાના નંબર 11 ઉપર આપેલું ભાતચિત્ર જે છે એની સમજૂતી આપણે મેળવીએ. જુઓ, અહીંયા આપણને ત્રણ પ્રકારના જુદા જુદા ભાતચિત્ર આપેલા છે, બરાબર. તો આજે આપણે પેલા ચિત્ર નંબર 2નું ભાતચિત્ર શીખીશું. જુઓ બાળકો, તમને અહીંયા ચોરસ દોરેલું જ છે, આપેલું છે, એટલે તમારે ચોરસ દોરવાનું નથી. એટલે કે આ જે ચોરસ છે એ અહીંયા આપેલું જ છે, એટલે તમારે અંદરની જે ડિઝાઇન છે, ભાત છે, એ આપણે અહીંયા કરવાની છે. ચાલો તો આપણે શીખીએ. હવે જુઓ, અહીંયા આપણને જે ચોરસ આપેલું છે એના પહેલાં બે સરખા આપણે ભાગ કરીશું, એટલે કે બરોબર વચ્ચે, બરાબર. બરોબર વચ્ચે આપણે ટપકું કરીશું. એવી રીતે ચારે બાજુ આપણે સરખા ભાગ પડે એ રીતે પહેલાં આપણે ટપકું કરી લેશું. ચાલ, હવે શું કરવાનું છે બાળકો? તો કે એને આપણે ક્રોસમાં જોડવાનું છે. જે આપણે વચ્ચે ટપકા કર્યા છે, પોઈન્ટ આપ્યા છે, એને આપણે આવી રીતે જોઈન્ટ કરી દઈશું. ચાલો, હવે આપણે જુઓ, આવી રીતે તમને ચારેય ખૂણાની અંદર ત્રિકોણ આપેલા છે, તો એ ત્રિકોણને વચ્ચેથી બે સરખા ભાગ થાય એ રીતે આપણે લાઈન કરીશું. ચાલ, હવે અંદર તમે જોઈ શકો છો કે બે ગોળ આપેલા છે, એક મોટું છે અને એક નાનું છે. એ હું તમને અહીંયા પરિકરની મદદથી કરીને બતાવીશ, પણ તમે હજુ નાના છો એટલે તમને પરિકર વાપરતા ના આવડે. તમારે શું કરવાનું છે? તો કે અહીંયા જે મોટું ગોળ કરેલું છે એ ઘરમાં કોઈ પણ ડબ્બો હોય પ્લાસ્ટિકનો, એનું ઢાંકણું હોય, તો એનો તમે ઉપયોગ કરી શકશો, બરાબર. અને અંદરનું જે ગોળ આપેલું છે એમાં મમ્મીની બંગડી અથવા તમારી બંગડી, એની મદદથી તમે ગોળ કરી શકશો. ચાલો, તો પહેલાં આપણે એક મોટું ગોળ કરી જોઈએ. ત્યાર પછી આપણે અંદરનું નાનું ગોળ કરીશું. બરાબર. ચાલો, હવે આપણે આગળ જોઈએ. અહીંયાથી એક આપણે આ ખૂણામાંથી લાઈન કરવાની છે, એક રાઉન્ડ સુધી જ લેવાની છે, અંદર એ લાઈનને જવા દેવાની નથી. બરાબર. તો આ આપણું ભાતચિત્ર તૈયાર થઈ ગયું છે. હવે આની અંદર અહીંયા જે રીતે કલર આપેલા છે એ રીતે તમારે કલર પૂરવાના રહેશે. પણ ચિત્રકલામાં ભાતચિત્ર તમે દોરો એ પહેલાં તમારે શું કરવાનું છે? તો કે આ ત્રણેય ભાતચિત્ર, ચિત્ર 1, ચિત્ર 2 અને ચિત્ર 3, એ તમારે પહેલાં કોરી ડ્રોઈંગ બુકમાં પ્રેક્ટિસ કરવાની છે દોરીને, બરાબર બાળકો. અને ત્યાર પછી એમાં તમારે મનપસંદ કલર પૂરવાના છે. કલર પૂરવા માટે મીણિયા કલરનો ઉપયોગ કરીશું. અને પછી ત્યાર પછી ચિત્રકલાની અંદર જે ચોરસ આપેલું છે એની અંદર આમાંનું કોઈ પણ એક, મેં અહીંયા ચિત્ર 2 કરેલું છે તો તમે બીજું કોઈ પણ કરી શકો, ચિત્ર 2 પણ કરી શકો અથવા એ સિવાયનું પણ કરી શકો, બરાબર. અને એની અંદર પણ તમારે મનપસંદ કલર પૂરવાના રહેશે. આવજો બાળકો.